વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પટેલ આપનું સ્વાગત કરું છું અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રકરણ નંબર 4 પદાર્થો ધાતુઓ અને જેવા મિત્રો આગળના વિડિયોમાં આપણે ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મેળવી હવે આપણે અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મેળવીશું તો સ્વાભાવિક રીતે ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મ કરતા અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો બિલકુલ જુદા છે પ્રતદન જુદા છે તો જોઈશું અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી એટલે કે ચમકદાર હોતા નથી એટલે અધાતુ તત્વોની સપાટી ચળકાટ ધરાવતી નથી જેમ ધાતુ તત્વોની સપાટી ચળકાટ ધરાવે છે એનાથી ઊંધું છે બીજું અધાતુ તત્વો બરડ હોય છે એટલે એને ઉપરથી છોડી દેવામાં આવે અને કદાચ જમીન ઉપર કોઈ પથ્થર વાળી સપાટી ઉપર પડે તે તૂટી જાય બરડ હોય છે એટલે એનો અર્થ એવો થાય આથી તેમાં ટીપાઉપણા કે તણાવપણાનો ગુણધર્મ હોતો નથી એટલે અધાતુ તત્વો બરડ હોવાથી એને ટીપીને પતરા બનાવી શકાતા નથી તે ખેંચીને તાર પણ બનાવી શકાતા નથી બીજું અધાતુ તત્વોને અફડાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી આગળ આપણે વાત કરી હતી કે ધાતુ તત્વો જે હોય એમાં આપણી સ્કૂલની અંદર લોખંડનો બેલ હોય તો એ બેલને ટકોરો મારવામાં આવે તો આખી સ્કૂલમાં સંભળાય છે કારણ કે એ બેલ ધાતુ હોય એટલે કે લોખંડનો બનેલો છે જ્યારે અધાતુ તત્વોમાં આવો કોઈ રણકાર પેદા થતો નથી એને કોઈ વસ્તુ આપણે અફડાવીએ તો અવાજ ઉત્પન્ન થતો નથી અધાતુ તત્વો ઉષ્માના અવાહક છે એટલે અધાતુ તત્વોમાંથી ઉષ્માનું વહન થઈ શકતું નથી બીજું અધાતુ તત્વો વિદ્યુતના પણ અવાહક છે એટલે મોટાભાગે અધાતુ તત્વોમાંથી વિદ્યુતનું પણ વહન થઈ શકતું નથી પરંતુ તેમાં અપવાદરૂપે ગ્રેફાઇટ હોય છે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે એટલે આ ગ્રેફાઇટ જે છે એ અધાતુ તત્વ છે પરંતુ વિદ્યુતનું સુવાહક છે એટલે ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થઈ શકે હવે આપણે ધાતુ તત્વ અને અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ જોઈશું ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો તો ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો ધાતુ તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને છે એટલે કોઈ પણ ધાતુ તત્વ હોય એની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય અથવા એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો જે તે ધાતુનો ઓક્સાઇડ બને છે એટલે કે કોઈ પણ ધાતુ તત્વને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા તે ધાતુનો ઓક્સાઇડ બને છે મેગ્નેશિયમ ને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એટલે ધાતુ તત્વ તરીકે આપણે માની લો કે મેગ્નેશિયમ ધાતુ લીધી તો મેગ્નેશિયમને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરી અથવા મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે એ જ રીતે એલ્યુમિનિયમ પણ એક ધાતુ છે જો એલ્યુમિનિયમને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે ટૂંકમાં કોઈ પણ ધાતુ તત્વોની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો જે તે ધાતુનો ઓક્સાઇડ બને છે એટલે ધાતુ તત્વ જે હોય એનો ઓક્સાઇડ બને છે દાખલા તરીકે લોખંડ તો લોખંડની ઓક્સિજન જોડે પ્રક્રિયા થાય તો લોખંડને આયન તરીકે ઓળખવામાં આવે છે તો લોખંડનો ઓક્સાઇડ મતલબ આયન ઓક્સાઇડ બને છે એ રીતે કોપર મતલબ તાંબુ તો તાંબાની ઓક્સિજન જોડે પ્રક્રિયા થાય તો તાંબાનો ઓક્સાઇડ કોપર ઓક્સાઇડ બને છે આમ ઘણા તત્વો છે ધારો કે નિકલની ઓક્સિજન જોડે પ્રક્રિયા થાય તો નિકલ ઓક્સાઇડ બને છે એ જ રીતે કોબાલ્ટની ઓક્સિજન જોડે પ્રક્રિયા થાય તો કોબાલ્ટ ઓક્સાઇડ બને છે મતલબ જે તે ધાતુ તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો જે તે ધાતુ તત્વનો ઓક્સાઇડ બનશે બીજું આગળ જોઈશું તો મોટા ભાગે ધાતુ તત્વોની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે કોઈ પણ ધાતુ તત્વ હોય એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એસિડ સાથે પ્રક્રિયા કરવાથી જે તે ધાતુનો ક્ષાર બનશે જે તે ધાતુનો ક્ષાર એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે હાઇડ્રોજન વાયુ છૂટો પડે હવે આપણે અધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવીશું તો અધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મો અધાતુ તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી અધાતુના ઓક્સાઇડ બને છે આગળ આપણે જોયું કે ધાતુ તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને તો એ જ રીતે અધાતુ તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી અધાતુના ઓક્સાઇડ બને એટલે કે કોઈ પણ અધાતુ તત્વને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા તે અધાતુનો ઓક્સાઇડ બને છે જે અધાતુ તત્વ લીધું હોય એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો એ અધાતુ તત્વનો આપણને ઓક્સાઇડ મળશે દાખલા તરીકે સલ્ફર એ એક પ્રકારનું અધાતુ તત્વ છે એને ઓક્સિજન સાથે ગરમ કરવાથી ઓક્સિજન સાથે સલ્ફરની પ્રક્રિયા કરવાથી
સંપર્કદાર છે એટલે SO2 બને છે. એ જ રીતે કાર્બન પણ અધાતુ તત્વ છે, તો કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. એ જ રીતે હાઇડ્રોજન વાયુ, તો હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બને છે, H2O બને છે, મતલબ હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય. હવે આ જ રીતે તમે જોઈ શકો છો કે કોઈપણ અધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી અધાતુ તત્વનો ઓક્સાઇડ મેળવી શકાય છે. હવે અધાતુ તત્વની એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. આપણે આગળ આપણે જોયું કે ધાતુ તત્વની એસિડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર બને છે અને હાઇડ્રોજન મુક્ત થાય છે, પરંતુ અધાતુ તત્વની એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. એટલે કે અધાતુ તત્વો એસિડ સાથે પ્રક્રિયા આપતા નથી. મિત્રો, આગળની પ્રવૃત્તિનો અભ્યાસ કરતા પહેલા આપણે સૌ પ્રથમ લિટમસ પત્ર ઉપર એસિડ અને બેઝની શું અસર થાય છે એના વિશે માહિતી મેળવીશું. તો જુઓ, એસિડ ભૂરા એટલે કે વાદળી લિટમસને લાલ બનાવે છે, એટલે કે એસિડના દ્રાવણમાં ભૂરું લિટમસ બોળવામાં આવે તો એનો રંગ લાલ થાય છે. લીંબુ શરબતમાં વાદળી લિટમસ બોળતા, વાદળી એટલે ભૂરું લિટમસ બોળતા તે લાલ રંગનું બને છે, કારણ કે લીંબુની અંદર જે એસિડ હોય છે એ સાઇટ્રિક એસિડ હોય છે, જેને આપણે ખાદ્ય એસિડ કરીને ઓળખીએ છીએ. એટલે લીંબુ આપણે ખાવામાં વાપરીએ છીએ. હવે એ એસિડ જે છે એ એસિડમાંથી આપણે દ્રાવણ બનાવ્યું છે, શરબત બનાવ્યું છે. જો એમાં વાદળી લિટમસ બોળીએ તો એસિડના ગુણધર્મને કારણે વાદળી લિટમસ લાલ રંગનું બને છે. ટૂંકમાં એસિડ વાદળી લિટમસને લાલ બનાવે છે, એટલે કે ભૂરા લિટમસને લાલ બનાવે છે. તો એને ટૂંકમાં યાદ રાખીશું, એ એટલે એસિડ, ભૂ એટલે ભૂરા અને લા એટલે લાલ. એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, એ ભૂ લાલ. અને એથી આગળ વધીશું તો બેઝ લાલ લિટમસને ભૂરા બનાવે છે, એટલે બેઝના દ્રાવણમાં લાલ લિટમસ બોળવામાં આવે તો તેનો રંગ ભૂરો થાય છે. કપડાં ધોવાના અથવા ખાવાના સોડાના દ્રાવણમાં, કપડાં ધોવાના સોડા હોય અથવા ખાવાના સોડાનું દ્રાવણ હોય એમાં લાલ લિટમસ બોળવામાં આવે તો તેનો રંગ વાદળી એટલે કે ભૂરો થાય છે. એટલે એને ટૂંકમાં આપણે યાદ રાખીશું, બે લા ભૂ, એટલે બેઝ લાલ લિટમસને ભૂરા બનાવે છે, અથવા બેઝના દ્રાવણમાં હળદર પત્રને બોળવામાં આવે. બેઝના દ્રાવણમાં કપડાં ધોવાના સોડા હોય અથવા ખાવાના સોડા હોય એમાં આપણે હળદર પત્ર જે હોય એ હળદર પત્રના બોળીએ તો હળદર પત્ર કથ્થાઈ રંગનું બનશે. એટલે હળદર પત્ર આપણે કેવી રીતે બનાવવું, તો કોઈ એક કાગળ લેવો, એ કાગળને પાણીથી ભીંજેલી હળદર હોય એની અંદર બોળી નાખવાનું થોડી વાર માટે, ત્યારબાદ એને સૂકવી દેવો, પછી એ હળદર પત્ર છે એને ભીનું કરી દેવાનું, મતલબ એને ધોઈ નાખવાનું, અને બીજના દ્રાવણમાં બોળીશું તો એ કથ્થાઈ રંગનું થઈ જશે. બીજું, ધાતુ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી, ધાતુ ઓક્સાઇડ કોઈ પણ હોય એને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેઝ બને છે. એટલે ધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી બેઝ બનશે. દાખલા તરીકે એક પ્રવૃત્તિ આપણે જોઈશું, તો મેગ્નેશિયમ એ કોઈ ધાતુ છે, તો એ મેગ્નેશિયમની આપણે કોઈ પટ્ટી લઈશું, તેને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાની, એટલે મેગ્નેશિયમની પટ્ટીને આ રીતે પકડી અને કોઈ બર્નર સ્વરૂપ હોય બર્નરની હાજરીમાં, એટલે ઓક્સિજનની હાજરીમાં અને આપણે ગરમ કરશું, ગરમ કરશું એટલે મેગ્નેશિયમની પટ્ટી સળગવા લાગશે. તારામંડળ ભળકતો હોય એ રીતે મેગ્નેશિયમની પટ્ટી સળગશે, અથવા વેલ્ડિંગ રોડથી જ્યારે વેલ્ડિંગ મારતા હોય જે લાઇટ થાય છે એ પ્રકારના પ્રકાશથી એ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે. એ મેગ્નેશિયમની પટ્ટી સળગ્યા પછી એમાંથી જે રાખોડી મળે એ રાખોડીને આપણે કોઈ બીકરમાં ભેગી કરીશું, તો એ જે રાખોડી મળશે એ મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે. તો એ મેગ્નેશિયમનો ઓક્સાઇડ જે છે એની અંદર પાણી ઉમેરી દેવાનું, એટલે રાખોડી જે મળી હોય એ બીકરમાં જે રાખોડી ભેગી કરી છે એની અંદર પાણી ઉમેરીશું, એટલે મેગ્નેશિયમના ઓક્સાઇડમાં પાણી ઉમેર્યું એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનશે. તો એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જો લાલ લિટમસ બોળવામાં આવે તો એનો રંગ વાદળી એટલે કે ભૂરો થશે, પરંતુ એ જ દ્રાવણમાં તમે વાદળી લિટમસ બોળશો તો એનો રંગ બદલાતો નથી, એટલે કે વાદળી લિટમસનો રંગ વાદળીનો વાદળી જાય છે. તો આ પરથી આપણે એવું કહી શકીએ કે ધાતુના ઓક્સાઇડ જે છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે, કારણ કે ધાતુના ઓક્સાઇડની પાણી જોઈ પ્રક્રિયા થાય તો એમાંથી હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે અને એમાં તમે લાલ લિટમસ બોળો તો એ વાદળી જાય છે. તો લાલ લિટમસ વાદળી ક્યારે થાય,
તો બેઝ લાલ લિટમસ ને વાદળી બનાવે છે, એટલે ધાતુ નો ઓક્સાઇડ જે છે એને પાણી સાથે પ્રક્રિયા થવાથી બેઝ બને છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું અધાતુ તત્વના ઓક્સાઇડ કેવી રીતે બને છે. તો કોઈ પણ અધાતુ તત્વની ઓક્સિજનની સાથે પ્રક્રિયા થાય, એટલે કોઈ પણ અધાતુ તત્વને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો અધાતુ તત્વનો ઓક્સાઇડ. હવે અધાતુ તત્વનો ઓક્સાઇડ હોય એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એસિડ બને છે, એટલે અધાતુ તત્વના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી એસિડ બને. તો એક પ્રવૃત્તિ છે એ જોઈશું આપણે. સલ્ફર, સલ્ફર એક અધાતુ તત્વ છે. તો આ સલ્ફરને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી આપણને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળશે, એટલે સલ્ફર ઓક્સાઇડ મતલબ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળશે. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એને પાણી ભરેલા પાત્રમાંથી આપણે પસાર કરીશું. સલ્ફર ડાયોક્સાઇડને પાણી ભરેલા પાત્રમાંથી પસાર કરવામાં આવે છે અને એ જે પાણી ભરેલું પાત્ર છે એની અંદર આપણે વાદળી લિટમસ મૂળીએ તો વાદળી લિટમસ લાલ રંગનું થાય છે. આ પ્રવૃત્તિ આ પ્રકારની છે. સલ્ફરને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુને પાણીમાંથી પસાર કરે એ પાણીમાં વાદળી એટલે કે ભૂરું લિટમસ મોળવામાં આવે તો એ લાલ રંગનું થાય છે. એટલે આ પ્રકારની પ્રવૃત્તિ છે. માની લો કે આ કોઈ બીકર છે, એ બીકરની અંદર આપણે સલ્ફર પાવડર લીધો છે, પીળા રંગનો સલ્ફર પાવડર આવે અને એની ઉપર એ પાત્ર જે છે એને ઢાંકી દેવાનું અને અહીંયા એક નળી બેસાડેલી અને પછી આ જે બીકર છે બીકરમાં સલ્ફર પાવડર છે એને ગરમ કરીશું. ગરમ કરીશું એટલે આને ગરમ ગરમી આપવાથી એનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે અને વાયુ મળશે. હવે એ સલ્ફર ડાયોક્સાઇડમાં આ નળીમાંથી પસાર થશે અને બાજુમાં એક પાણીથી ભરેલું બીકર મળશે એટલે આ નળી સીધી આપણે પાણીમાં દાખલ કરીશું એટલે આમાંથી જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે તે પાણીમાં જશે, પાણીમાં પસાર થઈ જશે અને આ પાણીની અંદર વાદળી લિટમસ મોળવામાં આવે તો એનો રંગ લાલ થશે. પરંતુ જો આ પાણીની અંદર તમે લાલ લિટમસ મોળશો તો લાલ લિટમસના રંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે આપણે આગળ જોયું કે વાદળી લિટમસ લાલ બને તો એ એસિડનો ગુણધર્મ ધરાવે છે અને એના પરથી આપણે એવું કહી શકીએ કે અધાતુ તત્વના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એસિડ બને. તો વધુ માહિતી આપણે બીજા વિડીયોમાં મૂકીશું. અસ્તુ.